બાળકો કેમ છો મજામાં ને વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ હવે આગળના પાઠનો અભ્યાસ શરૂ કરીએ પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી શું કહે છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી પાઠનું નામ છે કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તેના વિશે જણાવેલું છે આ પાઠમાં ચલો હવે આ પાઠનો અભ્યાસ શરૂ કરીએ ખરાબ સ્વપ્ન શું કહે છે ખરાબ સ્વપ્ન સ્વપ્ન એટલે સપનું મદદ 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 મને બચાવો શું કહે છે મદદ મદદ એટલે મદદ માગી રહ્યું છે એમ કે છે મને બચાવો આહા આ દરેક જગ્યાએ બૂમ બૂમા બૂમ અને રાડા રાડાારાડ થતી હતી શું કે દરે દરેક જગ્યાએ આ ઉ એમ બૂમા બૂમ પડી રહી હતી અને રાડા રાળો પડી રહી હતી ધરતી હલતી હતી શું કે ધરતી શું કરી રહી હતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા શું કે ધરતી હલી હલી રહી હતી અને ચારે બાજુ લોકો દોડી રહ્યા હતા શું કે છે મોટેથી બૂમ પાડી હું ઊઠી ગઈ શું કે મોટેથી બૂમ પાડી તો હું ઊઠી ગઈ મારી બૂમ સાંભળી મારી માતા પણ ઊઠી ગઈ શું કે મારી બૂમ સાંભળીને કોણ તેની માતા પણ ઊઠી ગઈ પછી શું કહે છે તે દોડતી આવી અને અને મને જોરથી પકડી લીધી શું કે જે તેને દોડતી આવીને માતાએ તેને જોરથી પકડી લીધી એવું તે એવું જ ખરાબ સ્વપ્ન હતું શું કે તે એવું જ ખરાબ સ્વપ્ન હતું એ શેનું હતું કપનું ભૂકંપ આવ્યો હતો ને તેનું સ્વપ્ન હતું આવ્યા આવ્યાને અઢાર વર્ષથી વધારે હા શું કે ધરતીકંપ એટલે ભૂકંપને આવ્યાને અઢાર વર્ષ સમય થઈ ગયો હતો કેટલા વર્ષ અઢાર વર્ષ જેવું વીતી ગયું હતું પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું શું કે હજુ પણ મને નિંદ્રામાં એવું થાય છે કે ધરતી હલી રહી છે ભૂકંપ આવ્યો છે અને ધ્રુજતી હોય તેવો મને અનુભવ થાય છે કેટલા વર્ષ વીતી ગયા છે અઢાર વર્ષો વીતી ગયા તો પણ એવું અનુભવ થાય છે પછી શું કે હું જશમાં છું કોણ છે જસમા આ કોણ કહે છે જસમાની વાત છે જસમા શું વિચારે છે આવું કે કે હજુ પણ જે ધરતી હલી રહી હોય તેવું તેને લાગે છે હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું તે ક્યાં રહે છે કચ્છમાં રહે છે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં તે રહે છે કોણ રહે છે જસમા ત્યાં આગળ જ્યારે આપણે ભૂકંપ આવ્યો હતો ત્યાં તેનો અનુભવ આપણને અહીંયા પણ થયો હતો થયો હતો ને અમદાવાદમાં પણ તો શું કહે છે ત્યાં કચ્છમાં તેનો અનુભવ વધારે થયો હતો તો શું કહે છે જસમાં શું કહે છે અઢાર વર્ષ વીતી ગયા આ ધરતીકંપ આવે તે છતાં પણ મને સપનામાં હજુ પણ તે ઘણીવાર દેખાય છે પછી શું કહે છે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં તે રહે છે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે વર્ષની હતી તે કેટલા વર્ષની હતી અગિયાર વર્ષની હતી તે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકનો દિવસ હતો કયા કયા વારે આવ્યો હતો ભૂકંપ છવ્વીસમી જાન્યુઆરી અને બે હજાર એકના ના દિવસે ધરતીકંપ આવ્યો હતો ગામના દરેક બાળકો અને ઘણા લોકો શાળાના મેદાનમાં શું કે શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા શું છે ગામના લોકો છે પછી શું કે ઘરડા લોકો ગામના બાળકો ગામના ઘરડા લોકો બધા શું છે શાળાના મેદાનમાં આ ટીવીમાં જે સમાચાર આવતા હતા તે જોવા માટે ભેગા એકઠા થયા હતા કયા જે છવ્વીસમી જાન્યુઆરીના પરેડ આપણે છવ્વીસમી જાન્યુઆરી ધ્વજવંદન થાય છે ને એ બધું થાય છે ને તેના સમાચાર આવી રહ્યા હતા તે બધું જોવા માટે તે લોકો એકઠા થયા હતા અને અચાનક જ મેદાન હલવા લાગ્યું શું થવા લાગ્યું અચાનક ભૂકંપ આવ્યો કારણ કે જો બધા લોકો છવ્વીસમી જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ને તે દિવસે શું થાય છે સ્કૂલમાં પછી બા ઘણી બધા એવા જાહેર સ્થળોએ શું થાય છે ધ્વજવંદન કરવામાં આવે છે તેવી જ રીતે શું કહે છે તે લોકો બધા ભેગા થઈને એકઠા થઈને ટીવી ઉપર આ બધું જોઈ રહ્યા હતા અને અચાનક જ મેદાન હલવા લાગ્યું પછી લોકો ડરી ગયા કે આ શું થયું અચાનક ડરવા લાગ્યા કે ધરતી કેમ હલવા લાગી અને અહીં તહી દોડવા લાગ્યા શું કે પોતાની જાતને બચાવવા માટે તે શું કરવા લાગ્યા અહીં તહીં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે કોઈને એવો અનુભવ ના થયો કે ધરતી કંપ આવ્યો છે કે ધ્રુજી રહી છે એ ધરતી કેમ ધ્રુજી રહી છે ભૂકંપ આવ્યો છે કે શું આવ્યું છે એવું અનુભવ ના અને અહેસાસ ના થયો કે કેના કારણે થાય છે એવું કંઈ ખબર ના Por ahí. પણ શું કે છે અને શું કરવું અને એના એ ધરતીકંપ થયો એ ભૂકંપ આવ્યો તેના તેનાથી બચવા માટે તે લોકોને શું કરવું તેવું કોઈએ તેમને વિચારમાં પણ આવી નહોતું રહ્યું બધે જ પછી શું કે બધે જ ગભરામણ થવા લાગી હતી તમારે પણ ઘણીવાર આવું થાય છે ને કે ઘણીવાર અચાનક કોઈ એવું બનાવ બને તો તમારું મગજ કામ કરતું નથી કે તમે ગભરાવા લાગો છો કે તમે શું કરીએ અને શું ના કરીએ એવું થાય છે તેવી જ રીતે એ સમયે તમા તમે નાના હશો તો તમને ખબર નહીં હોય પણ જો આટલા વર્ષ પહેલાંનું તમે તમારા માતા પિતાને પૂછી શકો છો કે આ બે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે શું પરિસ્થિતિ થઈ હતી તે તમારા માતા પિતા જોડે તમે જાણી શકો છો અને તે વખતે લોકો કેવા ડરતા હતા કેવી ગભરામણ થતી હતી રાત્રે લોકો સૂતા પણ ન હતા ઘણો બધી ઘણી બધી બીક લાગતી હતી તેમને આ ચિત્ર તમે જોઈ શકો છો ધરતીકંપ આવતી વખતે આ ધરતીકંપ આવ્યો હતો તે વખતનું ચિત્ર છે બાળકો છે પછી ઘરડા છે સ્ત્રી પુરુષો આમ તેમ પોતાની જાતને બચાવીને આમ તેમ ભાગી રહ્યા છે પછી પશુઓ છે પછી ઘણા બધા લોકો એવું છે અહીંથી ત્યાં ભાગતા દેખાય છે અને ઘણી બધી વસ્તુઓ તૂટીને પડી પણ છે એક લોકોના ઘરો પણ તૂટી ગયા છે અને દી ઘણી બધી એવી વસ્તુઓ છે કે આમ તેમ પડી ગયેલી બતાવી છે આ ચિત્ર તમે તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો થોડી જ થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીન દોસ્ત થઈ ગયું શું કહે છે થોડા થોડી જ મિનિટોમાં શું થયું તેમનું ગામ જમીન દોસ્ત થઈ ગયું પછી શું કહે છે થઈ ગયું હતું પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ પછી ખોરાક વગેરે દટાઈ ગયા હતા આવું કોણ કહે છે કચ્છમાં રહેનારું કોણ છે કોણ કહે છે કચ્છમાં કોણ રહે છે જસમા એ જસમા શું કહે છે તે વખતે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે શું થયું થોડી જ મિનિટોમાં શું કહે છે અમારું ગામ આખું જમીન દોસ્ત થઈ ગયું કે બધું ખેદાન મેદાન થઈ ગયું અને બધું અહીં અહીં પડી ગયું શું કે ઘરો પડી ગયા પછી ઘરના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ દટાઈ ગઈ ઘર તૂટી જાય એટલે શું થાય તેની અંદર રહેલી બધી જ વસ્તુઓનો નુકસાન થયું અને શું કે દટાઈ ગઈ અમે અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું એમ કહે છે તે સમયે દરેક વ્યક્તિએ બે બાબત વિશે વિચારતા એ તે સમયે લોકો શું વિચારતા હોય કે પોતાની જાત બચાવ જાતને બચાવવાનું જ વિચારતા હોય શું કે જે લોકો દટાયેલા હતા તેમને તેમને બચાવવા અને હવાયેલા લોકોને સારવાર કરવી શું કે તે સમયે શું કરતા હોય લોકો પોતાની જાતને બચાવવાનું અથવા તો શું કહે છે જે ઘાયલ થયેલા હોય એ માણસોને દવાખાને લઈ જવા અથવા તો જે દટાઈ ગયેલા હોય એ માણસોને બહાર કાઢવા કે તે જીવતા છે કે શું થયું તે જોવાનું જ તેવે વિચારી રહ્યા હતા ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું શું કે ગામમાં દવાખાનું હતું તેમને પણ ઘણું બધું નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા શું કે ઘણા લોકો શું છે આ મકાનો પડી ગયા તો તેની તેના લીધે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી શું કે જે ડૉક્ટર હતા જે ગામના તેમણે શું કર્યું ગામના લોકોને જે ઘવાઈ ગયેલા હતા જે એમને વાગ્યું હતું તેમણે સારવાર આપી અમારા ગામના છ લોકો મરી ગયા શું કે અમારા ગામના કેટલા લોકો મરી ગયા છ લોકો મરી ગયા એવું કોણ કહે છે જસમા કહે છે અને એ તે ક્યાં રહેતી હતી કચ્છમાં તો શું કહે છે કચ્છમાં કચ્છની વાત કરી રહી છે તો શું કહે છે અમારા ગામમાં છ લોકો આનાથી મરી ગયા હતા મારા નાનાજી પણ પડી ગયેલા ઘરની નીચે દબાઈ ગયા હતા શું કે તેના નાના વિશે કહે છે જસમા કે મારા નાના પણ પડી ગયા હતા અને ઘર નીચે દબાઈ ગયા હતા મારી માતા રડતા રડ્યા કરતી હતી શું કે મારી માતા હતી મારી મમ્મી તે જોઈને રડ્યા કરતી હતી મારી માતાને જોઈને હું પણ રડતી હતી આવું બધું થાય તો તમે પણ રોવો ને તો એ પણ જસમા અને તેની માતા રડી રહી હતી આખું ગામ દુઃખી અને વ્યાકુળ થઈ ગયું હતું આ બધું જોઈને આખું ગામ કેવું થઈ ગયું હતું દુઃખી થઈ ગયું હતું અને વ્યાકુળ થઈ ગયું હતું તમે જોઈ શકો છો જો ઘવાયેલા વ્યક્તિઓનું ચિત્ર આપેલું છે તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો પછી શું કહે છે મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે શું કે તેના મોટા બાપુ હતા તે તેમના ગામના સરપંચ હતા કોના જસમાના અને તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું શું કે તેમના ઘરને વધારે પડતું નુકસાન થયું ન હતું તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા શું કે તેમને તેમના ઘરમાં ઘણું બધું નુકસાન થયું ન હતું તેથી તે બધું બચી ગયું હતું તો તેમણે શું કર્યું બધા ગામના લોકોને શું આપ્યું વખારમાંથી તેમના ગોદાનમાંથી કાઢીને ચોખા અને ઘઉં આપ્યા ઘણા દિવસો સુધી ગામની મહિલાઓ મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા શું કે ગામના લોકો બધા ભેગા થઈને શું કર્યું ઘણા ઘણો ટાઈમ સુધી શું કર્યું તે લોકોએ ઘણા દિવસો સુધી કોના સરપંચ જે હતા તેના મોટા બાપુ તેમના ત્યાંથી જે ચોખા અને ઘઉં આપ્યા હતા વખારમાંથી કાઢીને તે એકઠા કરીને પછી શું કર્યું હતું મોટા બાપુના ઘરની ઘર ઘરમાં ભેગા મળીને બધાએ રસોઈ બનાવી ઘર કોણે બનાવી ગામની મહિલાઓએ અને બધાને આખા ગામને જમાડ્યા હતા કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગરના શું કે છે વિચારો કે ઠંડીના દિવસો હતા અને એ વખતે ભૂકંપ આવ્યો હતો અને લોકો ઘર વગરના થઈ ગયા હતા તે વખતે તેમની કેવી દિશ દશા થઈ હશે તેવું વિચારવાનું કહે ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા શું કે ફરી જમીન હલશે ફરી ધરતીકંપ આવશે એવો ડર લાગતો હતો તેથી તે લોકો સૂઈ પણ ના શકતા હતા કોણ જસમાના ગામના લોકો દરેક સમયે અમે ચિંતા શું કે દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરી ધરતીકંપ આવી જશે તો જો મેં કીધું ને શું ચિંતા થતી હતી કે ફરી ધરતીકંપ આવશે અને મકાનો પડી જશે ધરતી ફાટશે ને આ ઘણું બધું નુકસાન થશે તો અમે પણ દટાઈ જશું એવો ડર લાગતો હતો કોને લાગતો હતો જસમાના ગામના લોકોને આ વખતે આવું આપણા અમદાવાદમાં પણ થયું હતું આ સમયે તો આપણા આ બધું તમે તમારા માતા પિતા જાણતા હશે તેમના વિ તેમના જોડે આ બધું જાણી શકો છો તમે કે એ વખતે બધાની પરિસ્થિતિ કેવી થઈ હતી તે લોકો પણ રાત્રે સૂઈ શકતા ન હતા ડરના કારણે તે લોકો પણ ઘરમાં જતા ન હતા પછી શું કહે છે ચર્ચા કરો અને લખો તમે અથવા તમે શું કહે છે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓને આવી મુશ્કેલીનો સામનો કર્યો કર્યો છે શું કે તમે અથવા તો તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે એટલે કે આ જે મુશ્કેલી હતી તેનો સામનો કર્યો છે તમે તમે પોતે એટલે તમને પોતાને પૂછ્યું છે કે તમે આવું જોયું અને ના જોયું તો તમે જે જાણતા હોય તે શું કહે છે તમે જાણતા હોય એવા તેઓને પૂછો છો કે તમારા ઘરના લોકો હોય કે આજુબાજુના લોકો હોય તેમને પૂછો કે તમે એમને આ મુશ્કેલીનો સામનો કર્યો તો કે તમારા માતા પિતાને તમે પૂછી શકો છો કે આ ભૂકંપ વખતે તે લોકોએ કેવો મુશ્કેલીનો સામનો કર્યો હતો તેવા સમયે કોણે મદદ કરી હતી યાદી બનાવો શું કે તેવા સમયે તે લોકોએ કોણ મદદ કરી હતી બધા લોકોને કેવી મદદ કરી હતી તેની યાદી બનાવો તેવું કીધું છે બાળકો આ પાઠનો આપણે આટલા સુધી અભ્યાસ કરીશું આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું